બગસરા શહેરના ભૂતનાથ મહાદેવ મંદિર વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કરાયું હતું, જેમાં મામલતદાર સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જિલ્લાના બગસરા મામલતદાર આઈએસ તલાટી સાહેબ તેમજ ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 5 જૂનના દિવસે સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરી માનવ જીવનમાં તેમજ સમગ્ર સૃષ્ટિના અસ્તિત્વ માટે પર્યાવરણનું જતન ખૂબ જ જરૂરી અને અનિવાર્ય છે. તેની જાગૃતિ માટે વૃક્ષારોપણ કરી લોકોમાં એક પર્યાવરણના જતન માટે સંદેશો પૂરો પાડેલ છે. ત્યારે ભૂતનાથ મહાદેવ મંદિરે ખાતે નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ ખીમસુરિયા સહિત મામલતદાર આઈએસ તલાટ સાહેબ, નાયબ મામલતદાર વિસાણી સાહેબ, વેપારી મહામંડળના પ્રમુખ ભાવેશભાઈ મસરાણી, નગરપાલિકા ઉપપ્રમુખ રાજુભાઈ ગીડા, જયસુખભાઈ મેર, ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વૃક્ષારોપણ કરી લોકોને પર્યાવરણના જતન માટે સંદેશો પૂરો પાડેલ છે. આજરોજ 5 જૂન 2021 જે આજે વિશ્વ પર્યાવરણ દિવસ જેને કહેવામાં આવે છે, જે આજે ખરેખર અમે લોકોએ બગસરા ગામની અંદર ભૂતનાથ બગીચાની અંદર જે હમણાં વાવાઝોડું થયેલું હતું તે અનુસંધાને જાળવા અહીંયા બધા પડી ગયેલા હતા, તો આજે પર્યાવરણ નિમિત્તે અમે વૃક્ષારોપણ અહીંયા કરેલું છે. તેની અંદર બગસરાના આપણા મામલતદાર સાહેબ, તલાટ સાહેબ તેમજ નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ ખીમસુરિયા, ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ગીડા, દંડક શ્રી કાકુભાઈ જોશી તથા જયંતાભાઈ, જયસુખભાઈ મેર અને જયંતિભાઈ વેકરિયા અને મામલતદાર સાહેબની સાથે એમની ટીમ પણ હાજર રહી હતી અને વૃક્ષારોપણ અમે લોકોએ કરેલું હતું. આજે 5 જૂન 2021ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ છે. તો તાજેતરમાં આવેલ તોકતે વાવાઝોડાએ ખૂબ જ ઝાડના નુકસાન કર્યા છે અને આપણને આજે આ વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે આપણને આ એક મોકો મળ્યો છે કે આપણે આ ઝાડનું વધારેમાં વધારે વૃક્ષારોપણ કરીએ અને એના પણ ઘણા ફાયદાઓ છે ઝાડના. એમાં જડીબુટ્ટીઓ બને છે, ઓક્સિજન મળે છે અને હાલમાં જે કોરોના વાયરસને લઈને જે મહામારી ફેલાય છે એમાં ઓક્સિજનની ખૂબ જ જરૂરિયાત છે. તેથી હું સર્વેને, હાજર રહેલ સર્વેને તમામને વિનંતી કરું છું કે વધારે વધારે વૃક્ષો વાવો અને એનું જતન કરો. અશોક મણવણનો રિપોર્ટ, SNI ન્યૂઝ, અમરેલી.